हेलो फ्रेंड, जय श्री कृष्ण। गुड मॉर्निंग। शर्मा बेन चैनल में आपनु स्वागत है। आज आप चीज सैंडविच बनाईशू। चीज सैंडविच बनावा माटे मैं चीज लीधु छे 50 ग्राम जेटलू। एक डूंगरी लीधी छे, कैप्सिकम, बे मरचा, टामेटू और माखण ब्रेड पर लगावा माटे अने मरी मीठू। सीम्पल छे, 10 मिनिट में तैयार थी गई छे। चीज नाखीशू। फ्रेंड्स, एटलू ध्यान रखवानू के आ बधुं ज कोरू होवू जोईए, नहींतर आपणी सैंडविच चीकणी थई जशे। कैप्सिकम लईશું, કેપ્સિકમ ના ફાવતા હોય તો તમે સ્કીપ કરી શકો છો। પછી બે મરચાં, પછી ટામેટું નાખી દઈશું, ડુંગળી, હવે સ્વાદ અનુસાર મીઠું નાખવાનું અને મરી, કોથમીર પણ તમે જે જે કાપી નાખી શકો છો। આપણે બ્રેડ વાળી ચીઝ ખાઈએ ત્યારે મરી વધારે નાખવાની, અમે બ્રેડ બટર કરી ખાઈએ તો પણ મરી નાખીને જ ખાઈએ છીએ, એટલે નુકસાન ના કરે તમને। ફ્રેન્ડ, તૈયાર છે જો મસાલો, આવો છુટ્ટો હોવો જોઈએ તો ચીકણો ના થઈ જાય। આ મસાલો વધે તો તમે પેક કરીને મૂકી પણ શકો છો ફ્રીજમાં, કાલે બનાવી તો બનાવી શકો। હવે આપણે છે જો બ્રેડ મેં બટર લગાવીને જ રાખી છે, હવે શીખીશું। ફ્રેન્ડ્સ, હું તમને બે જાતની સેન્ડવિચ બનાવતી શીખવાડીશ। બે ટાઈપની જે સેન્ડવિચ બનાવતી શીખવાડીશ। તમે સેન્ડવિચ બનાવો ત્યારે માખણ લગાવેલો પાર્ટ હંમેશા આ રીતના રાખવાનો, આ રીતના લગાવી દેવાનું। સવારે નાસ્તામાં ફટાફટ થઈ જશે સેન્ડવિચ, બિલકુલ વાનગી। આ પાર્ટ ઉપર લાવવાનો, માખણ વાળો પાર્ટ હંમેશા ઉપર લાવવાનો। થાય ત્યાં સુધી બીજી બાજુ પણ રાખી દઈશું આપણે, જે આ પાર્ટ આમ રાખવાનો, એટલે માખણ નીચે હોય ને તો ચોટી ન જાય। બહુ ઈઝી છે બનાવવાની રીત અને મજા આવે છે ખાવાની। સોસ ટમાટ સાથે તમે ખાઈ શકો છો। કોથમીરની ચટણી હોય તેની સાથે પણ ખાઈ શકો। તો ફ્રેન્ડ, તૈયાર છે આપણી ચીઝ સેન્ડવિચ, જે 10 મિનિટમાં તૈયાર થઈ ગઈ તમે જોઈ શકો છો। આ ચીઝ સેન્ડવિચ તમે ટમાટો કેચઅપ સાથે પણ ખાઈ શકો છો, કોથમીર ચટણી સાથે પણ ખાઈ શકો છો, તો તમે જરૂરથી બનાવજો। સવારે બ્રેકફાસ્ટમાં છોકરાઓને તો બહુ જ મજા આવશે। ટમાટ કેચઅપ સાથે પણ ખાઈ શકો છો, કોથમીર ચટણી સાથે પણ ખાઈ શકો છો, તો તમને બહુ મજા આવશે। જો તમને આ મારી રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો।